अस्सलाम वालेकुम, जे के एम बी पी एस डिजिटल शिक्षण सेवामां आप सौनु स्वागत छे। धोरण बे विषय छे आपणो कलोल, एनी अंदर आजे आपणे पार्ट बे दादा खोवाया छे मां वार्ता जोईशुं, जेमां वार्तानुं शीर्षक छे दादा ज जोईए। दादा ज जोईए એમાં આપણે ભાગ એક જોઈશું, બરાબર? તો ચાલો જોઈએ ભાગ એકમાં શું છે, દાદા જ જોઈએ। વાત્રકનગરમાં આનંદ મેળો હતો, બધા મેળાની વાતો કરતા હતા। વાત્રકનગરમાં આશીષ સોસાયટી હતી, તેના બંગલા નંબર 3માં યજ્ઞ રહે, તે પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો, તે બહુ ખુશ હતો। અહીં વાત્રકનગરમાં આનંદ મેળો ભરાયો હતો, જેમાં લોકો જતા અને મેળાની વાતો કરતા। વાત્રકનગરમાં આશીષ સોસાયટી હતી, એમાં બંગલા નંબર 3માં કોણ રહેતું હતું, યજ્ઞ રહેતો હતો, એ પણ એના દાદા ત્રિકમદાસ સાથે આનંદ મેળામાં ગયો, તે બહુ ખુશ હતો। નાના છોકરાઓ મેળામાં ફરવા જવાની વાત કરે તો ખૂબ ખુશ થઈ જાય, બરાબર? તો યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો, તેણે કહ્યું, દાદા મને આ રમકડું લઈ આપો। દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી, બરાબર? યજ્ઞ સૌથી પહેલાં ક્યાં ઊભો રહ્યો, રમકડાની દુકાને, અને દાદાને કહેવા લાગ્યો રમકડું લઈ આપો। દાદાએ એને કોઈ રમકડું લેવાનું નથી ના પાડી દીધી। તેઓ ત્યાંથી આગળ ગયા, યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો, હવે બીજી કઈ દુકાન આવી, આઈસ્ક્રીમની। તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી, દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલાં મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈશું। શું કહ્યું દાદાએ, પહેલાં આખો મેળો ફરી લઈએ, પછી તેને તને જે કંઈ ગમે તે આપણે લઈશું। આગળ જો રમકડાની દુકાન પણ છે ને, અહીંયા સૌ પહેલાં અહીંયા રમકડાની દુકાન આગળ ઊભો રહ્યો, દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવાડ્યું, બરાબર? દાદાએ રમકડું પણ ન લઈ આપ્યું અને આઈસ્ક્રીમ પણ ન ખવાડ્યું। યજ્ઞ શું થઈ ગયો, રિસાઈ ગયો, એટલામાં તેણે મોટું ચગડોળ જોઈને કહ્યું, દાદા મારે પહેલાં મોટા ચગડોળમાં બેસવું છે। દાદા આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીં ઊભો રહે, હું ટિકિટ લઈને આવું। આપણે ચગડોળમાં બેસવું હોય, તમે મેળામાં ગયા હશો, તમને ખબર હશે કે ચગડોળમાં બેસવું હોય તો આપણે ટિકિટ લેવી પડે। યજ્ઞને ઊભો રાખીને દાદા શું લેવા ગયા, ટિકિટ લેવા ગયા। ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાઇકલ લઈને આવ્યો, આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડધામ મચી ગઈ, યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો। દાદા ટિકિટ લઈને આવ્યા, તેમણે યજ્ઞને ત્યાં ન જોયો। દાદા હાંફળા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા, બરાબર છે કે દાદાએ રમકડું ન દેવડાવ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવાડ્યો, એટલે યજ્ઞ શું થઈ ગયો, રિસાઈ ગયો। એટલામાં તેણે શું જોયું, મોટું ચગડોળ જોયું, અને તેણે દાદાને કહ્યું, મારે પહેલાં મોટા ચગડોળમાં બેસવું છે। દાદા ખુશ થઈ ગયા, રાજી થઈ ગયા અને કહે, ભલે તને બેસવું છે તો હું ટિકિટ લઈને આવું। એટલામાં યજ્ઞને ઊભો રાખીને ટિકિટ લેવા ગયા, ત્યાં જ એક ખેલ બતાવનાર શું લઈને આવ્યો, મોટરસાઇકલ લઈને આવ્યો, અને આસપાસ ખેલ બતાવે ત્યારે આસપાસ બધા લોકો ભેગા થઈ જાય, એટલે એકદમ અવાજ વધી ગયો, દોડધામ મચી ગઈ, યજ્ઞ પણ બધાની સાથે દોડ્યો, સૌની સાથે દોડ્યો। દાદા ટિકિટ લઈને આવ્યા અને એમણે જ્યાં ઊભો રાખ્યો ત્યાં તેમણે યજ્ઞને ત્યાં ન જોયો, એટલે તે શું થઈ ગયા, ગભરાઈ ગયા, એટલે હાંફળા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા, બરાબર છે? તો બાળકો, આજે ભાગ એકમાં આપણે જે વાર્તામાં જોયું એને શબ્દો આપણે એમ વાર્તામાં આવતા અહીંયા આપણે જોઈએ, જે તમારે નોટબુકમાં લખવાના છે। ભાગ એક વાર્તામાં જે આવતા શબ્દો છે એ આપણે જોઈએ। વાત્રકનગર, પહેલો શબ્દ છે વાત્રકનગર। આનંદ મેળો, આશીષ સોસાયટી, બંગલા નંબર 3, યજ્ઞ,
ત્રિકમ દાસ મોટા ચગડોળ બેસવું રમકડા આઈસ્ક્રીમ દુકાન મોટરસાઇકલ ટિકિટ દોડધામ અને હાફડા ફાફડા. આટલા શબ્દો છે વાત્રકનગર આનંદ મેળો આશીષ સોસાયટી બંગલા નંબર 3 યજ્ઞ ત્રિકમદાસ મોટા ચગડોળ બેસવું રમકડા આઈસ્ક્રીમ દુકાન મોટરસાઇકલ ટિકિટ દોડધામ અને હાફડા ફાફડા. આટલા શબ્દો આપણે ભાગ એક વાર્તા જોઈ એમાંથી આવતા જે શબ્દો હતા એ આપણે આજે જોયા, જે તમારે કલરની નોટબુકમાં પેન્સિલથી સારા અક્ષરે લખવાના રહેશે. તો આશા કરું છું કે બાળકો તમને આજની વાર્તા ભાગ એકમાં સમજ પડી ગઈ હશે, તો તમે નોટબુકમાં શબ્દ સારી રીતે લખી શકશો. અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક કરવાનું બોલતા નહીં. આવતા વિડીયોમાં ભાગ 2 વાર્તા સાથે મળીશું. થેન્ક યુ. આભાર.